હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર લેક્ચર. આપણે લાસ્ટ લેક્ચર જે છે એમાં ભણ્યા હતા ડીએનએ જે છે નું પ્રત્યાયન, ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા. એના માટે બહુ સિમ્પલ સામાન્ય માહિતીના વિશે ચર્ચા કરેલી હતી કે કઈ રીતે ડીએનએ ના કયા ભાગમાંથી આરએનએ નું નિર્માણ થાય છે, કઈ એમાં શૃંખલાઓ હોય છે અને શા માટે ડીએનએ માંથી એક જ શૃંખલા જે છે આરએનએ નિર્માણ કરે છે, કેમ એના બંને શૃંખલાઓ જે છે એ આરએનએ નિર્માણ કરી શકતી નથી, એના માટેના કારણો વિશે આપણે ચર્ચા કરી છે. હવે આરએનએ જે છે બનાવવા માટેનો સૌથી અગત્યનો એક પોઈન્ટ, એની પોઈન્ટનું નામ છે પ્રત્યાયનકરણનો પેટા પોઈન્ટ, પ્રત્યાયનકરણ એકમ અને જનીન. મતલબ કે આપણો મેઈન ટોપિક અત્યારે ચાલુ છે ડીએનએ નું પ્રત્યાયન. ટ્રાન્સક્રિપ્શન જે છે ટોપિક જ ભણીએ છીએ, પણ એના અલગ અલગ ઘટકો વિશે આપણે ચર્ચા કરશું. એમાં મેઈન ટોપિક જે છે એમાં પહેલો મુદ્દો આવશે પ્રત્યાયનકરણ એકમ અને ટેક્સ્ટ બુક પ્રમાણે અને જનીન, એટલે કે ડીએનએ જે છે એના એક ચોક્કસ ભાગમાંથી જ આરએનએ નું નિર્માણ થાય છે. એ ભાગ કયો કયો છે અને એની અંદર કયા કયા પેટા ભાગ આવેલા હોય છે તે છે. જુઓ આગળ ભણી ગઈ પ્રમાણે ડીએનએ માં બે શૃંખલા હોય, 3 to 5. બીજી શૃંખલા થશે 3 to 5. સમજી લો કે આ ડીએનએ જે છે એક શૃંખલા છે. આ ભાગમાં પહેલો મુદ્દો મેં કે ડીએનએ ના કયા ભાગમાંથી આરએનએ નું નિર્માણ થાય, જે આરએનએ આગળ ભવિષ્યમાં પ્રોટીન નું નિર્માણ કરવાના છે અને પ્રોટીન દ્વારા આપણને ચોક્કસ લક્ષણ દેખાવાના છે. તો ડીએનએ વાળો ભાગ જે છે એમાં આપણે સુકોષ કેન્દ્રીમાં અને આદિકોષ કેન્દ્રીમાં જટિલતા શું છે બરાબર એ ભણવાના છે. પણ એ પહેલા ભૂતકમાં કે પ્રત્યાયનકરણ એકમ જે છે શું દર્શાવે છે, કે ડીએનએ ના આખા શૃંખલા વાળા ભાગમાંથી પ્રત્યાયનકરણ થવા વાળો કોઈ એક ભાગ ફિક્સ હોય, કે આટલા ભાગ જે છે સિલેક્ટેડ એરિયામાંથી પ્રત્યાયનકરણ થવાનું હોય. દાખલા તરીકે હું વિચારી લઈએ કે આ જે ડીએનએ છે ચોક્કસ એમાંથી આટલો ભાગ જે છે એ આરએનએ બનાવવાનો છે, એક ચોક્કસ ભાગ, એક ટુકડો. ડીએનએ માં ઘણા બધા ટુકડા હોય શકે, એમાંનો એક ચોક્કસ ભાગ કે જે આરએનએ બનાવવાનો છે, ઈ આરએનએ બનાવવાળા ભાગનું નામ છે પ્રત્યાયનકરણ એકમ, ટ્રાન્સક્રિપ્શન યુનિટ. એટલે સૌથી પહેલી બાબત એને ખ્યાલ આવે કે આખા ડીએનએ ના બધા ભાગમાંથી સીધી સીધો આરએનએ બની નથી જતો. ડીએનએ માં એક ચોક્કસ ટુકડો હોય, એ ચોક્કસ ટુકડા વાળો ભાગ જે છે ભવિષ્યમાં આરએનએ બનાવવાનો છે, એ આરએનએ બનાવવાળા ભાગને નામ આપ્યું પ્રત્યાયનકરણ એકમ. હવે આપણે અત્યારે એ ભણવાનું છે કે પ્રત્યાયનકરણ એકમમાં કયા કયા ભાગ હોય. તો પ્રત્યાયનકરણ એકમ જે છે એ કુલ મુખ્ય 3 ભાગ ધરાવે છે. યાદ રાખવાનું છે કે પ્રત્યાયનકરણ એકમ જે છે એના બંધારણીય ઘટકો કયા કયા હોય. તેમાં સૌથી પહેલો ઘટક છે પ્રમોટર, બીજો ભાગ છે બંધારણીય જનીન, ત્રીજો ભાગ છે સમાપક. ત્રણે ત્રણ ઘટકો શું છે અને ત્રણે ત્રણ ઘટક જે છે એનું કાર્ય શું છે બરાબર. તો સૌથી પહેલો ભાગ સિમ્પલ જે છે અર્થ છે, જેમ કે પહેલો ભાગ છે પ્રમોટર, તો પ્રમોટર નો મતલબ થશે જે ભાગે થી ડીએનએ ના પ્રત્યાયનકરણની શરૂઆત થાય છે. ડીએનએ ના પ્રત્યાયનકરણની શરૂઆત થાય આરએનએ બનાવવા હોય તો આરએનએ જે છે એ બનાવવા માટે એક ઉત્સેજકની જરૂર પડશે અને એ ઉત્સેજકનું નામ છે આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ વાળો ભાગ પહેલા ડીએનએ ના ચોક્કસ ભાગે જોડાશે અને જોડાયેલા ભાગથી આગળ આરએનએ બનાવવાની શરૂઆત કરશે. હવે આરએનએ પોલિમરેઝ જે છે જેને ટ્રાન્સક્રિપ્ટેઝ પણ કહી શકાય, કયા ભાગે જોડાશે, તો એક ડીએનએ નો એક ચોક્કસ ટુકડો છે, ટુકડાનું નામ છે પ્રમોટર. એ પ્રમોટર ની ખાસિયત શું છે, તો કે જે ભાગે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એનું બીજું નામ છે ટ્રાન્સક્રિપ્શન પરથી ટ્રાન્સક્રિપ્ટેઝ, ઉત્સેચક જોડાય છે અને આ ઉત્સેચક જે છે તે ડીએનએ ના
પ્રત્યયકની શરૂઆત કરશે એટલે સૌથી પહેલી બાબત કે પ્રત્યયકન એકમમાં કુલ કેટલા ભાગ હોય તો કુલ આટલામાં ત્રણ વિભાગ હશે એમાં સૌથી પહેલો શરૂઆતનો એક એવો ડીએનએના ટુકડાનો ભાગ કે જે પ્રમોટર છે અને પ્રમોટર વાળા ભાગ જે છે એનું કામ શું હોય તો આ કાર્ય જે છે એ ડીએનએના પ્રત્યયકનની શરૂઆત કરે શરૂઆત કરવા માટે ચોક્કસ ઉત્સેચકની જરૂર પડશે એ ઉત્સેચકનું નામ શું છે તો ઉત્સેચકનું નામ છે આરએનએ પોલિમરેઝ કારણ કે આપણે આરએનએ બનાવવાનો છે આગળ સ્વયંજનનમાં જોઈએ તો કે આપણે ડીએનએ બનાવવાનું એટલે ઉત્સેચકનું નામ હતું ડીએનએ પોલિમરેઝ પણ અહીં આરએનએ બનાવવાનું છે આરએનએ બનાવવા માટે આધાર ડીએનએ ઉપર જ રાખવો પડશે એટલે નામ શું છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ અને ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એનું બીજું નામ પ્રક્રિયાના નામ પરથી યાદ રાખજો ટ્રાન્સક્રિપ્ટેઝ આ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક જે છે બરાબર એના અલગ અલગ પેટા યુનિટ શું છે બધું આપણે આગળ જ ભણશું અને આ ઉત્સેચક કઈ જગ્યાએ જોડાય તો પ્રત્યયકન એકમના પ્રમોટર સ્થાને આ ઉત્સેચક જોડાય અને પ્રત્યયકન પ્રક્રિયા જે છે એની શરૂઆત કરે બરાબર હવે આ એક ડીએનએ નો ટુકડો છે ડીએનએ ના એવા ટુકડા વાળા ભાગ છે જ્યાં આરએનએ પોલિમરે જોડાતો હોય એની એક ખાસિયત શું છે કે આ પ્રમોટર વાળા ભાગમાં આ ભાગમાં ડીએનએ એ અને ટી નાઇટ્રોજન બેઝ ની નું વધુ પ્રમાણ ધરાવે છે એટલે એવો ભાગ છે પ્રમોટર વાળો ભાગ જે છે એમાં ચોક્કસ નાઇટ્રોજન બેઝ આવેલા હશે એ ટી જી સી ચાર હોય પણ આની ખાસિયત શું છે કઈ રીતે અલગ પડે છે તો પ્રમોટર વાળો ભાગ એવો ભાગ છે કે જેમાં ડીએનએ જે છે એના બંધારણમાં એ અને ટી નાઇટ્રોજન બેઝ નું પ્રમાણ વધારે હોય એટલે વારંવાર ક્રમિક એ ટી જે છે એનું પ્રમાણ આવતું હોય અને એ ટી વાળા ભાગમાં જે સૌથી વધારે પ્રચલિત છે ભાગનું નામ યાદ રાખજો કે આ જે ડીએનએ ટી નું વધુ પ્રમાણ ધરાવે છે જેવે ચોક્કસ પેટર્ન જે છે ધરાવતા એક નામ જે છે આવેલું છે એનું નામ છે ટી એ ટી એ ટાટા બોક્સ નામ આવી ગયું છે ટાટા બોક્સ મતલબ શું છે તો કે પ્રમોટર વાળો ભાગ છે કે જેમાં વારંવાર એક રિપીટ થતો ક્રમ આવેલો હોય ક્રમ કયો હોય ટી એ ટી એ એટલે કે એ ટી નું પ્રમાણ વધી ગયું અને ઈ જે ચોક્કસ ભાગ જે છે એ કયા નામથી ઓળખાય છે ભાગનું નામ છે ટાટા બોક્સ ટાટા બોક્સ જે છે એ કયા ભાગ સાથે સંકળાયેલો ભાગ છે તો જો આવશે પ્રમોટર અને આ પ્રમોટર વાળા ભાગનું કાર્ય શું થાય કે જે ભાગેથી આરએનએ બનવાની શરૂઆત થાય અથવા તો જે ભાગે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાવાનો છે એવી જગ્યા બીજો ભાગ લઈએ બંધારણીય જનીન બંધારણીય જનીનનો મતલબ શું થશે તો કે ડીએનએ માં આવેલ એવો ભાગ કે જેમાંથી આરએનએ ની શૃંખલાનું નિર્માણ થાય ડીએનએ નો એવો ભાગ જેમાંથી આરએનએ ની શૃંખલાની માહિતી મળે છે એટલે કોડ છે આપણે આરએનએ બનાવવાનો છે પણ એ કેવો બનાવવાનો છે એ માહિતી ક્યાં હોય તો એ માહિતી આપનાર ભાગ છે બંધારણીય જનીન અથવા તો રચનાત્મક જનીન એ જનીન એવો ભાગ છે કે જેમાંથી આપણને ક્રમ ખબર પડશે અને આમાં બે ભાગ છે આપણે આગળ જે આકૃતિ દ્વારા સમજીએ છીએ આ શૃંખલા વાળા ભાગમાં બે શૃંખલા આવેલી હોય જેમ કે એક છે ટેમ્પલેટ શૃંખલા જેની દિશા હોય 3'2'5' આપણે આગળ જોયું અને બીજી શૃંખલા હોય સાંકેતિક શૃંખલા જેમાં ડીએનએ ની ધ્રુવીયતા હોય 5'2'3' એટલે બંધારણીય જનીનમાં બે ટુકડા જોવા મળે ઉપર નીચે ઉપરની બાજુ નીચેની બાજુ એવા બે ભાગ જે છે જોવા મળે એક ટેમ્પલેટ શૃંખલા હશે બીજી સાંકેતિક શૃંખલા હશે જેમાં આપણે આગળ હમણાં જે છે આગળના લેક્ચરમાં જોયું કે ટેમ્પલેટ શૃંખલા વાળો ભાગ જે છે એ આરએનએ નું નિર્માણ કરશે મતલબ કે એમાં માહિતી આવેલી હોય અને કોના જેવી હોય તો સાંકેતિક શૃંખલા જેવો ભાગ હોય એ થશે બંધારણીય જનીન ત્રીજો ભાગ અગત્યનો એ છે સમાપક સમાપક ભાગ આનાથી એક્ઝેક્ટ વિરોધી પ્રમોટરનું કાર્ય એવું કે આ પ્રક્રિયાની શરૂઆત કરાવે છે સ્વાભાવિક છે કે પ્રક્રિયા પૂરી ક્યારે થશે અહીંથી આરએનએ બનવાની શરૂઆત થાય તે ચાલ્યા જ નહીં કરે
એક ભાગ ચોક્કસ આવી જશે કે જ્યાં આરએનએ બનાવવાની પ્રક્રિયા બંધ થશે, મતલબ એક ચોક્કસ જનીન ત્યાં પૂરો થઈ જાય, ત્યાંથી આરએનએ નો બનાવવાનો ભાગ પૂરો થાય, એટલે એના આધારે આરએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે ઉત્સેચકના ચોક્કસ ઘટક દ્વારા પ્રત્યંકનની પ્રક્રિયા પૂર્ણ કરતો ડીએનએ નો ભાગ છે. શું કાર્ય થશે આનું? તો કે જેમ આખી પ્રક્રિયા જે છે એમાં ઉત્સેચક જરૂર પડે છે આરએનએ પોલિમર, મતલબ ટ્રાન્સક્રિપ્ટેઝ, પ્રમોટર ભાગે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક હોય, સમાપક જ્યાં સમાપ્તિ થવાની છે ત્યાં પણ જે છે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક હોય, એના પેટા સબ યુનિટ અલગ અલગ છે, એના પ્રકાર જે છે અલગ અલગ હોય, પ્રકાર આગળ આપણે ભણવાના છે. એ બંને ઉત્સેચક જે છે ત્યાં જોડાય છે પણ કાર્ય બંને ના બદલાઈ ગયા છે. ખાસ યાદ રાખજો, જો એ પ્રમોટર ભાગે જોડાય એનું કાર્ય છે આરએનએ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાની, પણ જો સમાપક ભાગે જોડાય ત્યાં એનું કાર્ય થઈ જાય પ્રત્યંકનની પ્રક્રિયા પૂર્ણ કરવી, મતલબ કે ડીએનએ માંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા જે છે એ બંધ કરી દેવાનું કાર્ય, એ થશે સમાપક ભાગ. આવો એક આખો એક ચોક્કસ ટુકડો બરાબર કે જેમાંથી સંપૂર્ણ કાર્યનું નિર્માણ થાય છે બરાબર, એ આ ત્રણ અલગ અલગ ચોક્કસ આ રીતના ભાગ સાથે જોડાયેલા છે. હવે જે તમારે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે આકૃતિ દ્વારા ટૂંકમાં સમજી લઈએ. જો એક શૃંખલા છે थ्री प्राइम टू फाइव प्राइम, बीजी श्रृंखला थे फाइव प्राइम टू थ्री प्राइम, बे अलग अलग एरो दर्शाला है. एरो शू दर्शा है ख्याल आ जो है एरा दिशा है फाइव टू थ्री, કારણ કે હંમેશા નવી શૃંખલા જે નિર્માણ થતી હોય એની દિશા હોય પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફ, સેમા બાજુ પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફ. આપણે લઈએ આ એક આટલો ટુકડો જે આ પ્રત્યંકન એકમ તરીકે લીધેલું છે, એ આટલો ટુકડો એમાં ચોક્કસ કયા કયા ભાગ જોવા મળે, તો આ એક ડીએનએ ની સામસામેની બે શૃંખલાઓ લીધી, એ શૃંખલાઓમાં એક છેડો જે છે જે શરૂઆતનો ભાગ છે પ્રમોટર વાળા ભાગમાં વધારે હોય. જો ખાસ યાદ રાખજો, પ્રમોટર વાળા ભાગમાંથી આરએનએ બનવાનું નથી, માત્ર આરએનએ બનવાની શરૂઆત થવાની છે. આરએનએ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત કરનાર ડીએનએ નો ટુકડો એ ભાગ થશે પ્રમોટર. હવે બીજો ભાગ જે આવેલો છે આ વચ્ચેનો ભાગ જે પ્રત્યંકન એકમનો મેઇન બીજો ભાગ, એ થશે બંધારણીય જનીન. બંધારણીય જનીન એટલે એવો ભાગ કે જેમાંથી આરએનએ ની શૃંખલાઓ નિર્માણ થશે. પણ હવે આગળ આવી ગયું પ્રમાણે કે આરએનએ ની શૃંખલાઓ કયા ભાગમાંથી નિર્માણ થશે, તેમાં શૃંખલાઓ બે છે, જે ત્રીજા થી પાંચમા છેડા વાળી શૃંખલા છે એ શૃંખલાનું નામ આગળ કીધી પ્રમાણે આ શૃંખલા થશે ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા અથવા બીજું નામ છે એનું એન્ટી સેન્સ શૃંખલા. જ્યારે સામેની બાજુ પાંચ થી ત્રણ ની દિશા વાળી શૃંખલા એ થશે સાંકેતિક શૃંખલા અથવા સેન્સ શૃંખલા. હવે આ બંને માંથી કયા ભાગ જે છે આરએનએ નિર્માણ કરશે, માત્ર ને માત્ર ટેમ્પલેટ શૃંખલા માંથી. આમાંથી સામેનો ક્રમ બનશે કોના જેવો બનશે, તો એ થશે સાંકેતિક શૃંખલા જેવો. અને આ ટેમ્પલેટ શૃંખલા અને સાંકેતિક શૃંખલાનો ચોક્કસ એક ક્રમ, એ ક્રમ વાળો ભાગ કહેવાય બંધારણીય જનીન, જેમાંથી માત્ર આરએનએ નિર્માણ થશે. હવે આ પ્રક્રિયા ચાલતી હોય પ્રક્રિયાને પૂરી કરવા માટે ફરીથી પાછો બીજો જે ભાગ છેલ્લા છેડાના ભાગે જ્યાં આખી પ્રક્રિયા પૂરી થવાની છે એ પૂરો કરનાર ભાગ, એટલે કે પ્રત્યંકન એકમનો એક છેડાનો ભાગ જ્યાં આખી પ્રક્રિયા પૂરી થાય છે, એ પ્રક્રિયા
ક્રિયા પૂરી કરનાર યુનિટ એનું નામ છે સમાપક મતલબ કે આ એક એવો ભાગ છે કે જ્યાં પણ આરએનએ પોલિમરે જોડાયેલું હોય એનો એક યુનિટ હોય એ યુનિટ જે છે આખી પ્રક્રિયાને પૂરી કરશે બરાબર હવે આ આકૃતિના આધારે કેટલાક ચોક્કસ જે છે વાક્યવાળા ક્વેશ્ચન પૂછાય છે એમાં કયા કયા મુદ્દામાં ધ્યાનમાં લેવાના છે જો તો સૌથી પહેલું તો કે એનું નામ આપી દો ત્રણ ભાગ છે પ્રમોટર બંધારણીય જનીન સમાપક એટલે આખો ભાગ થઈ ગયો એક પ્રત્યાંગન એકમ એમાં સૌથી પહેલો ભાગ તો કે ટેમ્પલેટ શૃંખલા ડીએનએ માં આવેલી ટેમ્પલેટ શૃંખલા જે છે એની ધ્રુવીયતા શું હોય તો ધ્રુવીયતાને આધારે કે 3 પ્રાઇમ 2 5 પ્રાઇમ દિશામાં આવેલી શૃંખલા ઈ થશે ટેમ્પલેટ શૃંખલા જ્યારે સામેની બાજુ બીજું સાંકેતિક શૃંખલા જેમાં જનીન સંકેતના કોડ આવેલા છે એટલે કોડિંગ શૃંખલા એવું પણ નામ આપેલું છે બરાબર એ દિશા પ્રમાણે થશે 5 પ્રાઇમ 2 3 પ્રાઇમ જે દિશામાં આવેલું હોય એ શૃંખલા થશે સાંકેતિક શૃંખલા હવે ટેક્સ્ટબુકમાં બે શબ્દ આપેલા છે કે જે પ્રમોટર વાળો ભાગ મતલબ કે આ જો આખો ભાગ દર્શાવેલો છે એમાં ડાબી બાજુ લઈએ આ ડાબી બાજુ જ્યાં ઉપરની બાજુ જોડાયેલી છે જ્યાં પ્રમોટર જોડાયેલો છે આ પ્રમોટર જોડાયેલા ભાગને આ ઉપરના બાજુના ભાગને નામ આપ્યું અપસ્ટ્રીમ ઉપરનો ભાગ ડાબી બાજુનો જ્યારે સાંકેતિક શૃંખલા જોડાયેલી છે નીચેની બાજુ આને ઓળખાય ડાઉનસ્ટ્રીમ એટલે ડાબી બાજુનો ઉપરનો ભાગ એ અપસ્ટ્રીમ ગણાય જમણી બાજુનો નીચેનો ભાગ એ ડાઉનસ્ટ્રીમ જે છે તરીકે ઓળખાય હવે આના આધારે તમને એનું સ્થાન પૂછે છે જેમ કે સૌથી પહેલો ઘટક જેમાં લઈએ પ્રમોટર પ્રમોટરનું સ્થાન શું થાય આ સૌથી અગત્યનું પ્રમોટર વાળો ભાગ જે છે એ પ્રત્યાંગનના એકમમાં ક્યાં આવેલો હોય તો સૌથી પહેલું તો એ અપસ્ટ્રીમમાં આવેલું હોય અપસ્ટ્રીમમાં ટેમ્પલેટ શૃંખલાના ત્રીજા છેડા બાજુ અને સાંકેતિક શૃંખલાના પાંચમા છેડા પર તો આ ખાસ પૂછાય પ્રમોટરનું સ્થાન ક્યાં હોય તો પ્રમોટર વાળો ભાગ આકૃતિ પરથી ખ્યાલ આવી જાય કે પ્રમોટર વાળો ભાગ જે છે એ ટેમ્પલેટ શૃંખલાના ત્રીજા છેડા ઉપર અપસ્ટ્રીમમાં અને સાંકેતિક શૃંખલાના પાંચમા છેડા બાજુ આવેલું હોય ઈ પ્રમોટર તરીકે ઓળખી શકાય શું કામ સ્થાનનું મહત્વ છે કારણ કે બંને બાજુ ઉત્સેજક તો એકનો એક જ છે પણ એ કઈ દિશામાં કયા છેડે આવેલો છે એના આધારે એ પ્રકાર જે છે નક્કી થશે એટલે પ્રમોટર જે છે એનું સ્થાન અપસ્ટ્રીમમાં ટેમ્પલેટ શૃંખલાના ત્રીજા છેડે સાંકેતિક શૃંખલાના પાંચમા છેડે જે આવેલ હોય એ પ્રમોટર તરીકે ઓળખાય જ્યારે એની સામે એનાથી એક્ઝેક્ટ વિરોધી જે સમાપક તરીકે છે ટર્મિનેટર જ્યાં પ્રક્રિયા જે છે એ પૂરી થવાની છે બરાબર ટર્મિનેટર તરીકે વર્તતો ભાગ જે છે એની ખાસિયત શું તો એનું સ્થાન થશે ડાઉનસ્ટ્રીમમાં ટેમ્પલેટ શૃંખલાના પાંચમા છેડા પર અને સાંકેતિક શૃંખલાના ત્રીજા છેડા પર હાજર એક્ઝેક્ટ ઓપોઝિટ થશે જે પ્રમોટરનું સ્થાન હતું એનાથી એક્ઝેક્ટ વિરોધી સ્થાન થશે સમાપકનું એટલે આ આકૃતિના આધારે યાદ રાખવાનું છે જે અહીંયા હતું એનાથી એક્ઝેક્ટ વિરોધી જો સમાપક વાળો ભાગ ડાઉનસ્ટ્રીમમાં આવેલો હોય ડાઉનસ્ટ્રીમમાં કયા ભાગે ડાઉનસ્ટ્રીમમાં સાંકેતિક શૃંખલાના ત્રીજા છેડા બાજુ અને ટેમ્પલેટ શૃંખલાના પાંચમા છેડા બાજુ જે છે સમાપક આવેલો
હોય એટલે બંને યાદ ન રખાય કન્ફ્યુઝન ના થાય એના માટે કોઈ પણ એક યાદ રાખવા પ્રમોટર વાળો ભાગ જે છે ખાસ કરીને યાદ રાખવાનો અને પ્રમોટર વાળો ભાગ શું કામ યાદ રાખી શકાય કારણ કે પ્રમોટર થી તે આરએનએ બનવાની શરૂઆત થાય અને આરએનએ બનવાની શરૂઆત હંમેશા એક ચોક્કસ દિશામાં થાય એટલે એના પછી એ દર્શાવું છું નવા આરએનએ અણુ નવા નિર્માણ થતા આરએનએ અણુ ની દિશા હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તરફ જ હોય છે આ ખાસ કોઈ પણ ડીએનએ કે આરએનએ નો અણુ નિર્માણ થાય નવો એની દિશા 5 થી 3 તરફ જ હોય 5 થી 3 ની દિશામાં એ નિર્માણ થશે પણ એ કઈ શૃંખલામાંથી નિર્માણ થાય જે શૃંખલામાંથી નિર્માણ થાય એ શૃંખલાનું નામ થશે ટેમ્પલેટ શૃંખલા એટલે સ્વાભાવિક છે ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ છે 3 2 5 આ 3 2 5 જે છે ટેમ્પલેટ શૃંખલા છે તો આની સામે નવો આરએનએ અણુ નિર્માણ થશે એ નવો અણુ નિર્માણ થઈની દિશા કઈ હશે હંમેશા પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફ બરાબર હવે ટેમ્પલેટ શૃંખલા થઈ ગઈ સાંકેતિક શૃંખલા થઈ ગઈ પ્રમોટર થઈ ગયું સમાપક થઈ ગયું આના સ્થાન ખાસ પૂછાય છે આટલો ભાગ જે છે એટલો સમાવેશ થશે પ્રત્યાંકન એકમ તરીકે પ્રત્યાંકન એકમ વાળા ભાગ જે છે એમાં મેઇનના તણતણ બંધારણીય ઘટક અને તણતણ બંધારણીય ઘટકો જે છે એના કાર્યાલય હવે એની સાથે ઘટક થોડુંક ઉમેરવાનું છે પ્રત્યાંકન એકમ અને જનીન આ જનીન વાળા ભાગની સરખામણીમાં જે છે આમાં થોડી હજી વધારે જટિલતા છે જટિલતા શું છે એના પછી જોઈએ તો પ્રત્યાંકન એકમ અને જનીન પ્રત્યાંકન એકમ અને જનીન એટલે જનીનના સંદર્ભમાં પ્રત્યાંકન એકમ શું છે તો ફરીથી બહુ ટૂંકમાં સમજાવી દઉં આગળ જેમ આવી ગયું પ્રમાણે કે કોઈ પણ રંગસૂત્ર હોય એ રંગસૂત્રનો એક નાનો ટુકડો લઈએ એટલે રંગસૂત્રના ટુકડામાં હાજર રહેલું હોય ડીએનએ ડીએનએ વાળા ભાગ જે છે એનો એક ચોક્કસ ટુકડો લઈ લે આ ટુકડો થઈ ગયો જનીન ઈ જનીન વાળા ભાગ ઈ જનીન વાળા ભાગ જે છે એમાં ચોક્કસ જનીન વાળા ભાગની અંદર આવેલું હોય પ્રત્યાંકન એકમ જેમાંથી પ્રત્યાંકન થશે રંગસૂત્ર રંગસૂત્રમાં એક એનો નાનો એક ભાગ જે છે એ છે ડીએનએ ડીએનએનો એક ચોક્કસ ટુકડો એટલે જનીન અને જનીન વાળો ભાગ એમાં પ્રત્યાંકન એકમ આવેલો હોય એ પ્રત્યાંકન એકમમાંથી આરએનએ અણુ જે છે એનું નિર્માણ થતું હશે હવે એક જનીન વાળા ભાગ જે છે એમાંથી એક જ આરએનએ અણુ બને કે એક કરતાં વધારે આરએનએ અણુ બને એટલે કે પ્રોટીન અણુ કેટલા બને એના આધારે એમાં તફાવત જોવા મળે અને આ જનીન એ કયો ભાગ છે કે જેમાંથી આરએનએ ના અણુનું નિર્માણ થાય તો એના માટે એક શબ્દ છે અગત્યનો એ શબ્દ આવશે સિસ્ટ્રોન ખાસ યાદ રાખજો આવો એક શબ્દ આવી ગયો આગળ રેપ્લિકોન રેપ્લિકોન નો મતલબ શું હતો કે ડીએનએ નો એવો ભાગ જેમાંથી એનું રેપ્લિકેશન થાય મતલબ સ્વયંજનન થાય છે જ્યારે બીજો અન્ય શબ્દ આવ્યો છે સિસ્ટ્રોન ડીએનએ નો એવો ભાગ એટલે કે રંગસૂત્રની અંદર આવે ડીએનએ નો એવો ભાગ કે જેમાંથી એનું પ્રત્યાંકન થવાનું છે અથવા એમાંથી પ્રોટીન બનવાના છે એવા ભાગ જે છે એને સિસ્ટ્રોન તરીકે ઓળખી શકાય એટલે ટૂંકમાં એનો અર્થ જે છે લખું છું રંગસૂત્રના ઘટક તરીકે ડીએનએ નો એવો ભાગ કે જેમાંથી પ્રત્યાંકન થઈને પ્રોટીનનું નિર્માણ થાય છે એટલે બધા જનીન વાળા ભાગ જે છે એમાંથી પ્રત્યાંકન થાય એવું જરૂરી નથી આખું ડીએનએ જે છે જેમ કે અમે ઉદાહરણ આપ્યું હતું જો કે આખું ડીએનએ છે એ ડીએનએ માં કઈ બધા આરએનએ નથી બનાવી નાખતા એ ટુકડો છે આ ચોક્કસ ટુકડો વાળા ભાગમાંથી જ આરએનએ જે છે એનું નિર્માણ થાય છે
બધા ભાગ કન્ટીન્યુઅસ આરે નથી બનાવતા તેનો મતલબ બીજા કેટલાક નીચે જે છે એવા પણ ડીએનએના ભાગ છે કે જે નિયંત્રણનું કાર્ય પણ કરતા હોય ખાલી પ્રોટીન બનાવવું એવું કાર્ય નથી ડીએનએનું બરાબર એટલે જે ભાગમાંથી ડીએનએ આરએનએ બનાવે છે એ ભાગને નામ આપ્યું સિસ્ટ્રોન હવે આવા સિસ્ટ્રોન જે છે એની સંખ્યા કયા પ્રકારના સજીવમાં કેટલી હોય એના આધારે સિસ્ટ્રોનના પ્રકાર मुख्य बे प्रकार सिस्ट्रोन जे छे ना मुख्य बे प्रकार थसे पहलो प्रकार छे मोनो सिस्ट्रोनिक डीएनए बीजो पॉली सिस्ट्रोनिक डीएनए સિસ્ટ્રોનિક મોનો અને પોલી છે નામ પરથી ખબર પડી જાય અર્થ કે જે સિસ્ટ્રોન જે છે બરાબર મોનો એટલે એક જે સિસ્ટ્રોન માંથી એક જ પ્રત્યંકન થઈને એક જ પ્રોટીન ના અણુનું નિર્માણ થાય પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા જે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરી શકે એવા સિસ્ટ્રોનને કહેવાય મોનોસિસ્ટ્રોનિક ડીએનએ જેમાં DNA નો ટુકડો એક જ છે જનીન નો ટુકડો એક જ છે પણ એમાંથી એક કરતા વધારે સળગ એક સાથે ઘણા બધા પ્રોટીન અણુ નિર્માણ કરી શકાય એવા જે છે DNA ના ભાગને કહેવાય પોલીસિસ્ટ્રોનિક એટલે સૌથી પહેલા બંને જે છે એનો અર્થ સમજાવી દઉં તફાવતને આધારે પહેલો મુદ્દો જે સિસ્ટ્રોન માંથી માત્ર એક સમયે એક જ પોલીપેપ્ટાઇડ નું નિર્માણ થઈ શકે તેવા સિસ્ટ્રોનને મોનો સિસ્ટ્રોનિક કહે છે એક સિસ્ટ્રોનમાંથી એક જ સમય એટલે એક સમયે પ્રક્રિયા શરૂ થાય તો પ્રક્રિયા શરૂ થયા પછી એક જ આરએનએ બને એક આરએનએ માંથી એક પ્રોટીન બને બીજો પ્રોટીન શરૂ કરો હોય તો પાછા બીજા સિસ્ટ્રોનની જરૂર પડશે આનો અર્થ એવો ના સમજતા ખાસ કરીને કે આખા ડીએનએ માં સિસ્ટ્રોન એક જ હોય સિસ્ટ્રોન એક હોય એવું નહીં બરાબર સિસ્ટ્રોન જે છે એકમાંથી એક જ પ્રકારના આરએનએ પ્રોટીનનું નિર્માણ થાય એવા સિસ્ટ્રોનને કહેવાય મોનોસિસ્ટ્રોનિક હવે બીજી બાજુ એનાથી એક્ઝેક્ટ ઊંધું જે સિસ્ટ્રોનમાંથી એક જ સમયે એક સાથે એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન નું નિર્માણ થઈ શકે તેને પોલીસિસ્ટ્રોનિક કહે છે એટલે આ એક ઘટક જે સિસ્ટ્રોન છે એમાંથી એક સમયે એક જ પ્રોટીન બનશે આમાં ડીએનએ નો ટુકડો એક જ એટલે એ ચોક્કસ ટુકડા વાળા ભાગમાંથી એક સાથે ઘણા બધા પ્રોટીન બની જશે જે ઘણા બધા પ્રોટીન બનાવી શકે એક જ સાથે એને પોલીસિસ્ટ્રોનિક કહેવાય જે એક સમયે એક જ પ્રોટીન બનાવી શકે એવા ભાગ જે છે એને કહેવાય મોનોસિસ્ટ્રોનિક કયા પ્રકારના સિસ્ટ્રોન જે છે કયા સજીવોમાં જોવા મળે એટલે એના આધારે બીજો મુદ્દો જે આવશે મોનોસિસ્ટ્રોનિક તો એમાં આવશે સુકોષ કેન્દ્રી એટલે કે યુકેરીયોટિક સુકોષ કેન્દ્રી સજીવો મોનોસિસ્ટ્રોનિક છે મોનોસિસ્ટ્રોનિક ડીએનએ ધરાવતા સજીવોમાં ઉદાહરણ આવશે સુકોષ કેન્દ્રી મનુષ્ય સહિત બરાબર મનુષ્યમાં ડીએનએ નો એક ટુકડો હોય એક જનીન નો ટુકડો એક સિસ્ટ્રોન લઈ લો એક સિસ્ટ્રોન માંથી એક સમયે એક જ પ્રોટીન બને મતલબ શરૂઆત થશે પ્રોટીન બનશે પૂરું થશે પછી સિસ્ટ્રોન નું કાર્ય પૂરું થઈ જાય આગળ નવું પ્રોટીન બનાવવું હોય તો પાછા બીજા સિસ્ટ્રોન ની જરૂર પડશે એક સિસ્ટ્રોન માંથી એક સાથે ઘણા બધા પ્રોટીન બની શકે નહીં અને એમાં પણ હજી આગળ જટિલતા છે
એટલે ઉદાહરણ તરીકે સુકોષકેન્દ્રી જ્યારે આમાં બેક્ટેરિયા કે આદિ કોષકેન્દ્રી સજીવો પોલી સિસ્ટ્રોમિક હોય છે બેક્ટેરિયા કે આદિ કોષકેન્દ્રી સજીવો હોય એમાં સિસ્ટ્રોન વાળો ભાગ એક જ હોય પણ એકમાંથી એક સાથે એક પ્રોટીન બની જાય બીજો પ્રોટીન બની જાય ત્રીજો પ્રોટીન બની જાય મતલબ પ્રત્યંગની પ્રક્રિયા એક સાથે કન્ટિન્યુ રહેશે ઘણા બધા આરએનએ બની જાય અને ઘણા બધા પ્રોટીન પણ બની જાય પણ ડીએનએ નો ટુકડો એકનો એક જ હશે એક જ ડીએનએ ના ટુકડા વાળા ભાગમાંથી જો એક સાથે ઘણા બધા પ્રોટીન બનાવી શકાતા હોય તો એવા સિસ્ટ્રોનને કહેવાય પોલિસિસ્ટ્રોનિક જે આદિ કોષકેન્દ્રી સજીવોની લાક્ષણિકતા છે જ્યારે એની સરખામણીમાં મોનોસિસ્ટ્રોનિક મોનોસિસ્ટ્રોનિક નો મતલબ કે જેમાં સિસ્ટ્રોનનો અણુ એક હોય એક જ આરએનએ બનાવી શકે એક સમયે અને એક આરએનએ માંથી એક જ પ્રોટીન બને આવા પ્રકારનું ડીએનએ સમા હોય તો એ જે છે સુકોષકેન્દ્રી સજીવોમાં આવા પ્રકારનું ડીએનએ જે જોવા મળે જો હવે આગળ આપણે જોઈએ કે સુકોષકેન્દ્રી સજીવો હોય એમાં ડીએનએ મોટા ભાગે મોનોસિસ્ટ્રોનિક જોવા મળે અને આદિ કોષકેન્દ્રી સજીવો જે છે એમાં ડીએનએ પોલિસિસ્ટ્રોનિક હોય એટલે એનો ટૂંકમાં અર્થ શું કીધો ખબર કે એક સિસ્ટ્રોનના ભાગમાંથી એક જ પ્રોટીન એક સમયે બનતો હોય એને મોનોસિસ્ટ્રોનિક કહેવાય પણ એમાં પણ થોડી વધારે જટિલતા છે આપણે આગળ જે ડિટેલમાં ભણવાનું છે પણ અત્યારે હું ટૂંકમાં જોઈ લેજો એનો તફાવત શું છે શું કહેવા માંગે છે જેમ કે સુકોષકેન્દ્રી સજીવો હોય મતલબ કે જે યુકેરિયોટિક સજીવો છે એ બધા મોટા ભાગે મોનોસિસ્ટ્રોનિક ડીએનએ ધરાવે છે હવે મોનોસિસ્ટ્રોનિક જે છે એનો મતલબ શું થાય જો તો સમજવા માટે એક સિમ્પલ ડાયાગ્રામ જે દર્શાવું છું આગળ આવી ગયું ડીએનએ ના ભાગમાં બે શૃંખલા આવેલી હોય એક ભાગ જે છે એ થશે દાખલા તરીકે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ આ થશે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હવે જો આ દાખલા તરીકે લઈ લો એક પ્રત્યંગન જે છે એનો એકમ છે પ્રત્યંગનના એકમમાં પછી ફરીથી ટોટલ 3 ભાગ જેમ કે પહેલો ભાગ થશે પ્રમોટર બીજો ભાગ થશે બંધારણીય જમીન અને ત્રીજો ભાગ છે સમાપક આ બંનેમાં અલગ અલગ શૃંખલા આવતી હશે જેમ કે શૃંખલાઓમાં આ જે શૃંખલા પહેલી દર્શાવેલી છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ તો એ થશે ટેમ્પલેટ શૃંખલા અને આ જે શૃંખલા જે છે એ થશે સાંકેતિક શૃંખલા હવે એવું સમજી લો કે એક ભાગ જે છે એક સિસ્ટ્રોન છે એક સિસ્ટ્રોન વાળા ભાગમાંથી શું થશે આગળ ભવિષ્યમાં જો બંધારણીય જનીન તરીકે એમાં ચોક્કસ ન્યુક્લિઓટાઇડનો ક્રમ આવેલો હોય એ જી ટી સી જે છે હોય ચોક્કસ ન્યુક્લિઓટાઇડનો ક્રમ આવેલો હશે એ ચોક્કસ ન્યુક્લિઓટાઇડનો ક્રમ જે છે બરાબર એમાંથી આગળ જતા પ્રત્યંગન થાય પ્રત્યંગન થઈ અને mRNA ના અણુનું નિર્માણ થાય અને mRNA ના ભાગમાંથી બીજું સ્ટેપ ભાષાંતર થઈ અને પ્રોટીન જે છે એનું નિર્માણ થાય પણ આ એક સાથે જેટલા બંધારણીય જનીન જે છે એમાં વચ્ચેનો ભાગ જે જનીન સંકેત કહેવાય કોડ ન્યુક્લિઓટાઇડનો ચોક્કસ ક્રમ AGTC સુકોષકેન્દ્રી સજીવોમાં ખાસ ધ્યાન રાખજો બહુ થોડું વધારે જટિલ છે આપણે આગળ ભણવાનું છે સુકોષકેન્દ્રી સજીવોમાં જે બંધારણીય જનીન તરીકે એક જે ટુકડો આવેલો છે એ આખા એક ટુકડામાંથી સળંગ એક આખો આરએનએ નિર્માણ થઈ જતું નથી મતલબ આ સંકેત વાળો ભાગ જે છે એ બધે બધો આપણા માટે એમઆરએનએ બનાવવાની માહિતી આપતો નથી એમાં સંકેતની અંદર વિક્ષેપિત જનીન વ્યવસ્થા જોવા મળે વિક્ષેપિત જનીન વ્યવસ્થા જોવા મળે છે હવે એ શું છે જો આ ખાસ યાદ રાખજો વિક્ષેપિત જનીન એટલે કે
સ્પ્લિટ જીન એટલે કે સુકોષકેન્દ્રી સજીવો જે છે એમાં એક ટુકડામાંથી આરએનએ એક જ બનશે પ્રોટીન પણ એક જ બનશે પણ ઈ બધે બધી સુખલા સળંગ એક પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવતી નથી એનો મતલબ શું છે કે આટલા જનીન સંકેત વાળા ભાગમાં પણ કેટલા ટુકડા આપણા માટે કામના છે કેટલા ટુકડા કામના નથી કામના નકામ એનો મતલબ શું તો કે આખા જે સળંગ ટેમ્પલેટ સુખલા વાળો ભાગ જે છે એમાંથી સિસ્ટ્રોનનો ભાગ છે એમાંથી કેટલો ભાગ જે છે ઈ પ્રોટીન બનાવવા માટેનો છે અને વચ્ચે વચ્ચે કેટલો ભાગ જે છે ઈ પ્રોટીન બનાવવા માટેનો ક્રમ નથી એટલે આ જનીન સંકેત વાળો ભાગ દાખલા તરીકે આવી રીતે લઈએ આ છે આપણા માટેનું સિસ્ટ્રોન અને એને શું કહેવાય મોનો સિસ્ટ્રોનિક ડીએનએ સુકોષકેન્દ્રી સજીવ છે એટલે એક સિસ્ટ્રોન વાળા ભાગમાંથી એક જ પ્રોટીન બનશે અને આ જે ભાગ લીધો છે આટલો જનીન સંકેત ધરાવતો બંધારણીય જનીનનો ભાગ હવે બંધારણીય જનીન વાળા ભાગમાં જે ન્યુક્લિઓટાઇડનો ક્રમ આવેલો હોય એ ન્યુક્લિઓટાઇડના ક્રમમાં બે પ્રકારના અલગ અલગ પ્રકારના જનીન જોવા મળે જે સળંગ ભાગ જે છે કયો છે સળંગ ભાગનું નામ છે બંધારણીય જનીન પણ બંધારણીય જનીન વાળા ભાગમાં પણ બે પ્રકારના ટુકડા જોવા મળે સુકોષકેન્દ્રી સજીવો જે છે એમાં એની અંદર ડિટેલમાં જશું એમાં બે ભાગ જોવા મળે એ બંને ભાગ કયા કયા છે જો એક ભાગનું નામ છે ઇન્ટ્રોન્સ બીજા ભાગનું નામ છે એક્ઝોન્સ ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ નીટ માટે અગત્ય સૌથી પહેલું તો મોનોસિસ્ટોનિક ડીએનએ હોય એમાં સ્પ્લિટ જનીન હોય સ્પ્લિટ જનીન એટલે જનીનના ટુકડા છે જનીન આખા એક જે છે એની અંદર પણ પાછા બે વિભાગ પડે છે અને આ વિભાગ પડવાની વ્યવસ્થા માત્ર ને માત્ર સુકોષકેન્દ્રીમાં છે આવી જટિલતા આદિકોષકેન્દ્રીમાં આવા કોઈ બે વિભાગ પડતા નથી હવે બે વિભાગ કયા કયા પડે છે તો બે વિભાગમાં એક વિભાગનું નામ છે ઇન્ટ્રોન્સ બીજો વિભાગ જે છે નામ છે એક્ઝોન્સ મતલબ ડીએનએ માં જે આરએનએ બનાવવા માટેનો કોડ હોય એ કોડમાં થોડો ટુકડો જે છે ઇન્ટ્રોન્સ આવે છે ફરીથી પાછો થોડો ટુકડો એક્ઝોન આવે છે ફરીથી પાછો ઇન્ટ્રોન્સ આવે છે ફરીથી પાછો એક્ઝોન્સ આવે છે ઇન્ટ્રોન ને એક્ઝોન ભાગ શું છે અને એમાંથી કયા ભાગ પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે તો આ બંને જે છે એનો અર્થ લેજો તો ઇન્ટ્રોન્સ વાળો ભાગ જે છે એ આરએનએ બનાવવા માટે જરૂરી ઘટક નથી આરએનએ નહીં પણ પ્રોટીન લઈએ પ્રોટીન બનાવવા માટે જરૂરી ઘટક નથી એટલે કે આરએનએ નો નિષ્ક્રિય ભાગ જ્યારે એક્ઝોન જે છે એ પ્રોટીન બનાવવા માટેનો જરૂરી ઘટક છે એટલે કે આરએનએ નો સક્રિય ભાગ આગળ આવી ગયું પ્રત્યાંગન થાય એટલે આરએનએ બનશે આરએનએ માંથી પ્રોટીન બનશે બરાબર પણ આ પ્રોટીન બનાવવા માટે જે ખરેખર આરએનએ ની જરૂર પડે એ આરએનએ માં તો બે ટુકડા બનશે એક ટુકડો એવો બનશે કે જે ઇન્ટ્રોન માંથી બન્યો હશે બીજો ટુકડો એવો હશે કે જે એક્ઝોન માંથી બનાવ્યો હશે એ બંને ભાગમાં નામને આધારે અર્થ શું છે જો ઇન્ટ્રોન ઇન એક્ઝોન એટલે એક્ઝિટ પરથી એક્સ શબ્દ જે છે આવે છે કોષ કેન્દ્રમાંથી બહુ ટૂંકમાં સમજવા માટે કોષની અંદર રહેલું છે કોષ કેન્દ્ર કોષકેન્દ્રની અંદર રહેલી છે જનીનની માહિતી એને લાવવાની છે બહારની બાજુ કોષરસમાં બહુ સિમ્પલ ભાષામાં સમજાવવા માટે ખાલી કોષકેન્દ્રની અંદર ડીએનએ છે ડીએનએ માં ચોક્કસ ટુકડો સિસ્ટ્રોન છે સિસ્ટ્રોન વાળા ભાગમાં બે ભાગ છે કેટલોક ભાગ ઇન્ટ્રોન છે કેટલોક ભાગ એક્ઝોન છે
ઇન્ટ્રોન અને એક્ઝોન બે ભાગમાંથી એના નામ એવા શું કામ આવ્યા તો કે જે ભાગ યાદ રાખજો જે ભાગ કોષ કેન્દ્રમાંથી મેસેજ બની અને બહારની બાજુ આવવાનો છે મતલબ આપણે પ્રોટીન બનાવવાનું છે કોષરસમાં અને એની માહિતી ક્યાં છે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રમાંથી જે માહિતી કોષરસમાં બહાર લાવવાની છે આ બહાર લાવવા માટેની માહિતી એને નામ આપ્યું એક્ઝોન અને જે ભાગ પ્રોટીન બનાવવા માટે કામનો નથી બરાબર એ ભાગનું કાર્ય બીજું કંઈક છે પ્રોટીન સિવાય જે ભાગ અંદર જ રહી જાય છે એ ભાગને નામ આપ્યું ઇન્ટ્રોન ઇન્ટ્રોન ઇન પરથી જે કોષ કેન્દ્રમાં જ રહી છે અને જે ભાગ એક્ઝોન મતલબ બહાર લઈ જવાનું છે એ ભાગને નામ આપ્યું એક્ઝોન એટલે ખાસ આમાં લીધું છે જો કે ખરેખર જે પ્રોટીન બનાવવા વાળો ભાગ જે હશે એ પ્રોટીન બનાવવા વાળો ભાગ એક્ઝોન છે બરાબર ને એ સક્રિય ભાગ છે પૂછાય પ્રોટીન બનાવવા માટે આરએનએ નો કયો ભાગ સક્રિય ગણાય એ ભાગ થશે એક્ઝોન એક્ઝોન શું કામ શબ્દ અને કી ભાગને બહાર લઈ જવાનો છે માહિતી આપવા માટે કયો ભાગ નિષ્ક્રિય છે આરએનએ માં હોય પણ એ આરએનએ વાળા ભાગને આપણે એમાંથી દૂર કરવો પડશે અને એ કરવા માટે આપણે ચોક્કસ એક પેટર્ન ભણવાની છે આગળ જે ભણશું આપણે કે આરએનએ સ્પ્લિસિંગ નામની સ્પ્લિટ જનીનમાં આરએનએ સ્પ્લિસિંગ નામની એક પ્રક્રિયા ભણશું કે જેમાં આપણે આખા બંધારણીય જનીનમાંથી બધા ઇન્ટ્રોન્સ ઇન્ટ્રોન્સ ને કાઢી નાખશું અને ખાલી એક્ઝોન વાળો ભાગ વધશે એક્ઝોન વાળો ભાગ આખો જોડાય અને એક સંપૂર્ણ મેઇન સક્રિય પ્રોટીનનું નિર્માણ થશે અત્યાર પૂરતી ખાલી તમે એટલું યાદ રાખજો કે ઇન્ટ્રોન વાળો ભાગ જે છે એ આપડા પ્રોટીન બનાવવા માટે કામનો નથી એક્ઝોન વાળો ભાગ પ્રોટીન બનાવવા માટે જરૂરી છે આરએનએ માં બે ભાગ બનશે પણ જે ભાગ કામના નથી એને કાઢી નાખવાના છે એ ભાગ છે ઇન્ટ્રોન જે રાખવાના છે એ ભાગ છે એક્ઝોન જે કોષ કેન્દ્રમાંથી માહિતી બહાર લઈ જાય છે એક્ઝિટ કરે છે એ એક્ઝોન છે જે કોષ કેન્દ્રમાં રહેવાના છે અંદર જ રહે છે એનું નામ છે ઇન્ટ્રોન બરાબર એટલે હવે આના પછી જે છે ને આપણે લેક્ચરમાં કઈ રીતે આ ઇન્ટ્રોન બધા દૂર થાય છે કઈ રીતે બધા એક્ઝોન જોડાય છે આરએનએ જે છે એ બનાવવા માટે પ્રત્યંકરના બધા અલગ અલગ ઉત્સેચકોના પ્રકાર કયા કયા છે અને એ ડિટેલ માહિતી આપણે આગળના લેક્ચરમાં જોઈશું